વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પુનરાવર્તન ત્રણ જોશું. એની અંદર પ્રશ્ન જે છે એ પ્રશ્ન આપણે સમજશું. પ્રશ્ન એક, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. તો એની અંદર પ્રશ્ન એક છે, છરલોમાં કાવ્યના કવિ કયા સમયનું વર્ણન કરે છે? તો આપણે કાવ્યમાં જોયું કે છરલોમાં જે કાવ્ય છે એ કાવ્યમાં કવિ સવારનું વર્ણન કરે છે. વાલોકેસરીઓ શાનો વેપારી હતો? બીજા પ્રશ્નનો જવાબ આવશે, વાલોકેસરીઓ ઘોડાની લેવેચ કરનાર એનો વેપારી હતો. પ્રશ્ન ત્રીજો છે, શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે? તો એના જવાબમાં આવશે, શિક્ષક લિંકનને પોતાને ત્યાં બાગકામ કરવાનું તેમજ છોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે. પ્રશ્ન ચોથો, હિંડોળો કેમ બાંધેલો છે? તેના જવાબમાં, હિંડોળો આંબાની ડાળે, સોનાની સાંકળ અને રૂપાના કડા વડે બાંધેલો છે. એના પછી પ્રશ્ન આપણે બે જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એની અંદર પ્રશ્ન એક છે, ગરડી ગામ વિશે પાંચ વાક્ય લખવાના છે. આપણે વાલા કેસરિયા વાળા પાઠની અંદર જોયું કે ગરડી ગામ છે, એ ઘરડી ગામના વિશે આપણે પાંચ વાક્ય લખવાના છે. તો એના જવાબમાં જોઈએ કે ઘરડી ગામ છે એ કર્ણુકી નદીને કિનારે આવેલું છે. ઘરડી ગામ છે એ નાનું ખોબા જેવડું છે, નાનું છે. એ સુંદરતા ઉડીને આંખે વળગે એવી છે. એની એ ગામ છે એની સુંદરતા એકદમ સરસ છે. ગામમાં ઢોર રાજા છે, એટલે કે પશુઓ ઘણા બધા છે ગામમાં. એમાં વસતા લોકો ખાધે પીતે સુખી છે. પ્રશ્ન બીજો છે, ભૂલની સજા પાઠના આધારે અબ્રાહિમ લિંકન વિશે ચાર વાક્યો લખવાના છે. એના જવાબમાં જોઈએ કે અબ્રાહિમ લિંકન ગરીબ પ્રામાણિક અને તેજસ્વી વિદ્યાર્થી છે. એના સાહેબે વાંચવા માટે આપેલું જે પુસ્તક પલળી જાય છે અને એનાથી વરસાદના છાંટાથી પુસ્તક પલળી જાય છે અને પુસ્તક પલળવાથી બગડી જાય છે. ત્યારે અબ્રાહિમ લિંકન શું કરે છે કે શિક્ષક આગળ તે પોતાની ભૂલનો એકરાર કરે છે, એનાથી એ ભૂલ થઈ ગઈ છે. શિક્ષક સાથેના સંવાદમાં અબ્રાહિમના સત્યનિષ્ઠા, પ્રામાણિકતા તેમજ દિલગીરી જેવા જીવન મૂલ્યો જોવા મળે. એના પછી પ્રશ્ન આપણે ત્રીજો જોઈએ, કોઈ પણ ત્રણ લોકગીતની બે બે પંક્તિઓ લખવાની છે. એમાં જોઈએ પેલી એ લોકગીત છે, લણ મોરલી વાગી રે રાજાના કુંવર, હાલો ને જોવા જઈએ મોરલી વાગી રે રાજાના કુંવર. બીજું લોકગીતની પંક્તિ જોઈએ, વાદળી વરસી રે સરોવર છડી વળ્યા, તાસરીએ જાહું રે મૈયરીએ માલી રહ્યા, વાદળી વરસી રે સરોવર છડી વળ્યા. એના પછી ત્રીજી લોકગીતની પંક્તિ આપણે જોઈએ, મે એક વાર મારવાડ જાજો રે હો મારવાડ, મે મારવાડની મહેંદી લાવજો રે હો મારવાડ. આવી રીતના તમને બીજા પણ લોકગીત આવડતા હોય તો એની પણ તમે પંક્તિ લખી શકો છો. એના પછી પ્રશ્ન ચોથો છે, ચરણોમાં કવિતાના આધારે સવારનું વર્ણન કરવાનું છે. એના જવાબમાં જોઈએ, ઉગમના આકાશમાં પ્રભાતના રંગો રેલાયા છે, પંખીઓ કલરવ કરતા ઉડી રહ્યા છે, સૂર્યપ્રકાશ ધીમે ધીમે પથરાતા પહાડ, નદી અને મેદાન એમાં નજરે પડે છે, હરિયાળીમાંથી આવતા પવન સાથે ધરતીની મહેક પડી છે, ઘાસ પર પથરાયેલા ઝાકળમાં
સૂર્યના કિરણો ઝળહળી રહ્યા છે. આખી સૃષ્ટિ ઉલ્લાસમય લાગે છે. પ્રશ્ન ત્રીજો છે, નીચેની પંક્તિનો અર્થ તમારા શબ્દોમાં લખવાનો છે. અહીં કાવ્યની પંક્તિ આપી છે ઉગમને આબમાં, હરેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. આ જે કાવ્ય પંક્તિ છે એનો અર્થ આપણને લખવાનો છે. શું કહે છે અહીં? ઉગમને આબમાં રેલાયા રંગ છે, સૂર્ય ઉગતા પૂર્વ દિશાના આકાશમાં રંગ રેલાયા છે. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, અને એ કહે છે મારા ચરણોમાં ચાલવાનો ઉમંગ જે છે એ ઉછળી રહ્યો છે. પ્રશ્ન ચોથો છે, નીચેના શબ્દોને સ્થાને હિંડોળો કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખવાના છે. હવે અહીં અમુક શબ્દ આપેલા છે, એ શબ્દનો અર્થ હિંડોળો જે કાવ્ય છે એમાં કયા શબ્દો વપરાયા છે એ આપણને લખવાના છે. ઝૂલો, ઝૂલાને હિંડોળો કાવ્યમાં હિંડોળો શબ્દ વાપર્યો છે. પછી બીજું છે ચાંદી, તો ચાંદીની જગ્યાએ હિંડોળો કાવ્યમાં રૂપુ શબ્દ વપરાયો છે. બીજો રુદ્રાક્ષની નાની માળા, એને આ કાવ્યની અંદર બેરખો શબ્દ વપરાયો. તો છે પાયજામો, તો પાયજામો શબ્દની જગ્યાએ હિંડોળો કાવ્યમાં સુરવાલ શબ્દ વપરાયો છે. પાંચમું છે ફેટો, ફેટાની જગ્યાએ હિંડોળો કાવ્યમાં મોડિયું શબ્દ વપરાયો છે. આઠું છે પગરખું, તો હિંડોળો કાવ્યની અંદર પગરખુંની જગ્યાએ મોજડીનો શબ્દ ઉપયોગ થયો છે. પ્રશ્ન પાંચ છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. અહીં શબ્દ આપેલા છે એ શબ્દના આપણે સમાનાર્થી શબ્દ લખવાના છે. સમાનાર્થી શબ્દ એટલે કે એ શબ્દનો બીજો સમાન અર્થ થતો હોય એવા શબ્દને સમાનાર્થી શબ્દ કહેવાય છે. અહીં પંખી, પંખીને બીજું શું કહેવાય? વિહંગ કહેવાય. બીજું છે જડસ, જડસને દાગીનો એનો સમાનાર્થી શબ્દ થાય છે. બીજું ધરપત, ધરપતનો સમાનાર્થી શબ્દ થાય ધીરજ. ચોથું છે પરિશ્રમ, પરિશ્રમનો સમાનાર્થી શબ્દ થાય મહેનત. પાંચ હિંડોળો શબ્દ, હિંડોળો શબ્દનો સમાનાર્થી શબ્દ થાય હિંચકો. પ્રશ્ન છઠ્ઠો છે, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. અહીં શબ્દ એક ઉગમણું, ઉગમણને એનો વિરોધી શબ્દ થાય આથમણું. બીજો બાંધવું, બાંધવાનો વિરોધી શબ્દ થાય છોડવું. બીજું અભિમાન, અભિમાનનો વિરોધી શબ્દ થાય નિર્ભિમાન. ચોથું છે નફરત, નફરતનો વિરોધી શબ્દ પ્રેમ થાય. પાંચ છે લગોલગ, લગોલગ એનો વિરોધી શબ્દ થાય છેટું, દૂધ. હવે આપણે પ્રશ્ન સાત જોશું. એની અંદર નીચેની સાચી જોડણી યાદ રાખવાની છે. હવે અહીં પછી બીજો શબ્દ છે સ્તુતિ, પછી વિદ્યાર્થી, એના પછી છે પરિસ્થિતિ, અને પાંચમું છે પ્રતીક. તો આ જે જોડણી છે એ સાચી જ છે. આપણને યાદ રાખવાની છે કે કયા શબ્દને કેવી રીતના લખાય, એની જોડણી આપણને યાદ રાખવાની. પ્રશ્ન આઠ, એકવચન અને બહુવચન બંને માટે એક સરખા જ વપરાતા હોય તેવા પાંચ શબ્દ આપણને લખવાના છે. જો ઉદાહરણ આપ્યું છે પોપટ, પોપટને એકવચનમાં પોપટ જ કહેવાય છે. પોપટ એકવચનમાં પોપટ કહેવાય, બહુવચનમાં પણ એને પોપટ કહેવાય. એવા આપણે શબ્દ જોઈએ બીજા, એકવચનમાં પણ એને કહેવાય અને બહુવચનમાં પણ શબ્દ એનો જ ઉપયોગ થાય. એમાં છે ઝાડ, પંખી, ફૂલ, કમળ, ફળ. એવા જો તમને બીજા આવડતા હોય તો તમને લખી શકો. અહીં પ્રશ્ન નવ આપેલો છે, નીચેની આકૃતિમાં ચાર અક્ષર વાળા શબ્દ મૂકવાના છે. દરેકના પહેલા બે અક્ષર તર હોય અને જેનો અર્થ નીચેના વાક્યો શબ્દ સમૂહ મુજબ હોય. હવે અહીં
આપણે આ એક આકૃતિ આપી છે, દરેક એની અંદર ચાર અક્ષર વાળો શબ્દ બને છે, કુલ 12 શબ્દ છે. અને જે શબ્દ છે એમાં સૌથી પેલા દરેક શબ્દનો અર્થ તર થશે. જુઓ મધ્યમાં તર લખેલું છે પહેલા, એના પછીના બે શબ્દ જુદા થાય છે અને એનો અર્થ છે એ શબ્દ સમૂહ માટે વાપરવામાં આવે છે. તો અહીં જોઈએ આપણે, પહેલો શબ્દ છે તરબૂચ, બીજું તરકશ, ત્રીજું તરભાણું, એના પછી ચોથું છે તરવૈયો, એના પછી પાંચમું છે તરકીબ, છઠ્ઠું છે તરકટ, સાતમું તરવાડી, આઠ તરકારી, નવ તરફેણ, દસ તરફણ, અગિયાર તરજુમો અને બાર છે. આના ઉપરથી આપણે હવે શબ્દ સમૂહના જવાબ લખવાના છે. વાક્ય આપેલા છે એના શબ્દો સમૂહ આપણે બનાવવાના. એમાં પહેલું જોઈએ, એક ફળનું નામ તર, પેલા શબ્દ બે તર આવશે જ બધામાં, અને બુજ બુજ એક ફળનું નામ. બીજું છે તીરનો ભાથો, એને કહેવાય તરકશ. ત્રીજું છે ધર્મવિધિમાં વપરાતી તાંબાની તાસક, એને કહેવાય તરભાણું. ચોથું તરવામાં કુશળ હોય એને તરવૈયો કહીએ આપણે. પાંચમું છે યુક્તિ અને પ્રયુક્તિ, એને કહેવાય તરકીબ. છઠ્ઠું છે પ્રપંચ અને કાવતરા, એને કહેવાય તરકટ. સાત છે અટક, અટક પર વાણી, એક અટક છે વાણી. એના પછી આઠ છે શાકભાજી, ભાજીપાલો, એને કહેવાય તરકારી. પક્ષ તરફદારી, તો એ શું કહેવાય તફેડ. દસ છે વાવાનું એક ઓજાર, જે ઓજાર છે એને તફણ કહેવાય. અગિયાર છે ભાષાંતર, ભાષાંતરને તરજુમો કહેવાય. બાર છે બારના નીચેનો ભાગ, બારના નીચેનો જે ભાગ એને તરવટ કહેવાય. હવે અહીં પ્રશ્ન 10 માં ગઈકાલની દિનચર્યા એટલે કે તમારી રોજની સી લખો. અહીં આપણે જે રોજે રોજ જે કાર્ય કરતા હોઈએ એ આપણે જે નોંધીએ એને રોજની સી કહેવાય. તો રોજની સીમાં શું કરવાનું હોય કે તમે ગઈકાલે જે પણ દિનચર્યા, આખા દિવસમાં જે પણ કંઈ કર્યું હોય, સવારે ઉઠ્યાથી કરી અને રાત્રે સૂતા સુધી જે પણ કંઈ કાર્ય કર્યું હોય તમારી દિનચર્યા અહીં લખવાની છે. હું અહીં તમારી સમજૂતી માટે થોડું છે એ સમજાવું છું તમને. તમારી રીતે જે પણ દિનચર્યા કરી હોય એ તમને તમારી નોટબુકમાં લખવાની છે. પહેલા તો તારીખ લખવાની ગઈકાલની, પછી લખવાનું કે ગઈકાલે સવારે હું 6 વાગે ઉઠ્યો હતો. તમે જેટલા વાગે ઉઠ્યા હોય એટલા વાગે લખવાનું. દાંત મો સાફ કર્યા, નાહ્યા પછી નાસ્તો કર્યો, 10 વાગ્યા સુધી વાંચ્યું, 11 વાગે નિશાળે ગયો, ગુજરાતી ગણિત સૌની આસપાસ એટલે કે પર્યાવરણ વિષયો ભણ્યો, 6 વાગે શાળામાંથી ગયો, ઘરે આવીને હાથ પગ ધોયા, રમવા ગયો, રમીને ઘેર આવ્યો, વાડું કર્યું એટલે કે જમ્યો, રાત્રે ઘરકામ કર્યું અને 10 વાગ્યા સુધી ટીવી જોઈ, પછી પ્રાર્થના કરીને હું સૂઈ ગયો.